વલસાડ નજીકના એક ગામમાં સાવકા પિતાએ પોતાની સગીર પુત્રી પર દાનત બગાડી ને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં આપી ધમકી જો કે સગીરાએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવતા પિતાની થઈ ધરપકડ। વલસાડ શહેરને અડીને આવેલ એક ગામમાં માતા બે પુત્રી અને પુત્રીઓના સાવકા પિતા સાથે રહે છે। હેવાન પિતાએ દારૂના નશામાં પુત્રી ઉપર જ નજર બગાડી હતી। રાત્રિના સમયે પુત્રીને ઘરમાં જ આવીને રહેસી નાખતો હવસખોર પિતા અને તેની માતા અને પુત્રીને ધમકી આપતો, જો કોઈને બહાર જણાવે તો જાનથી મારી નાખીશ। પુત્રી વલસાડના જ એક યુવાનના સંપર્કમાં હતી, તેને સગીરાએ સમગ્ર હકીકત જણાવી બંને ભેગા મળી પોલીસમાં અરજી આપી હતી। જો કે પોલીસે આ બે દિવસ સમગ્ર હકીકત જાણવા ગામમાં હાથ ધરી તપાસ સાવકા પિતાની હિસ્ટ્રીની કરી ચકાસણી અને આજ રોજ સગીરાને બોલાવી તેના જવાબો લઈ દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી। વારંવાર સગીરા પર તેના સાવકા પિતાએ સંબંધ બાંધ્યા ધમકી આપીને, જો કે બાદમાં હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવતા આજ રોજ પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે। પોલીસ આરોપી પિતાની ધરપકડ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી। ક્યુ મિસ્ત્રી જેડેસ્ટીવી વલસાડ। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આજે એક સગીર વયની આશરે 70 વર્ષ ઉંમરની એક મહિલા છે, બેન છે, તેના ઉપર તેના સાવકા પિતા દ્વારા રાત્રિના સમયે બળાત્કાર કરવામાં આવેલો છે, જે અનુસંધાને આ દીકરીએ તેના સાવકા પિતા વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે અને તે અનુસંધાને આ ગુનાની તપાસ કરવામાં આવી રહેલી છે અને આ ગુનાના કામે સાવકા પિતાને ધરપકડ પણ કરવામાં આવેલી છે। અને કેટલી પિતા દ્વારા 2 વખત દુષ્કર્મ આચરવામાં આવેલું છે, જેમાં હોળી પછીનો સમય જે હતો એના રાત્રિના સમયે આ દુષ્કર્મ આચર્યું છે અને 2-3 દિવસ ફરી પછી પણ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ આ સાવકો પિતો જે આરોપી છે તે જહાજમાં મજૂરી કામે જતો રહેલો હતો અને હાલમાં જે લોકડાઉન થયેલું છે તેના અનુસંધાને માછીમારીમાંથી પરત આવતા આ સાવકા પિતાએ ફરીથી વિભત્સ માંગણી કરતા દુષ્કર્મની પ્રયત્ન કરતા આ ફરિયાદી બેને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપેલી છે। મારી મમ્મી તે બિલીમોરાથી અહીંયા લઈ આવી, બિલીમોરાથી પછી છે તે અહીંયા આવીને પછી છે ને અમારે 1 વર્ષ થયું અહીંયા આવીને, 1 વર્ષ થયું ને પછી મારો પપ્પા વણમાં ગયો હતો, વણમાંથી આવ્યો, અત્યારે લોકડાઉન ચાલુ થયું તે પછી 2-3 વખત મારા હાથે આમ જબરદસ્તી કરી 2-3 ડાઈન ને હવે કાલ પરમ દિવસે જ મારી બેન પાસે એ ચડી બેહેલો હતો તો મેં એ ઢોકો મારીને એને ફેંકી દીધો ને પછી અમારો પછાડી એ મારવા દોડેલો હતો। અમે પોલીસ સ્ટેશન જતા હતા ને ત્યારે ત્યાં અરજી આપી પોલીસ સ્ટેશનમાં તો મીનાબેને સવારે બોલાવ્યા, મીનાબેને સવારે બોલાવી અમે સવારે ગયા તો મીનાબેને છે ને તેમ કીધું કે તમે આ બધું જૂઠું કાંઈ લેવા બોલે, જૂઠું આ બધું એટલે અમને જૂઠા પાડ્યા એ લોકોએ તો અમારા કરતાં પહેલાં 4 માણસ ઘે લાગલા હતા તે લોકો છે તે એ લોકોને ચડાવીને પછી એ કર્યું એટલે છે ને અમારે અમુને બી કંઈ એ નહીં કર્યું ને અમારે ત્યાં સરપંચ લોકો બી હતા પણ સરપંચ લોકોએ બી આ બધું કંઈ એ નહીં લીધું એ લોકોએ બી ને પછી આઠને હું પક મારા મમ્મી આઠને હું પકડે એટલે મારા બાપ છે ને હું પછી પણ તે અમારાથી એ બને નહીં સાથે એટલે અમે છે ને ટ્રેન પર ઢોકો મારે 2-3 ડાઈને મેં તો ઘેરમાંથી બહાર બી નીકળી ગઈ પણ તો બી છે ને મારી મમ્મીને લઈને બોલાવવા આવે અમને ને પછી છે ને તે આવું કરવા માટે જ છે તે એ લોકો એ કરે અમારા હાથે ત્યારે સારો બવતાર કર્યો અને પછી છે તે બીજા દિવસે અમે ગયા તો અમને તે મારા ફ્રેન્ડને બી 2-3 ટમેચા માર્યા અને પછી એમ કે તમે જૂઠું બોલે એમ કે પછી અમને ઢક્કો મારીને કાઢી મેલા એ લોકોએ।